नमस्कार विद्यार्थी मित्रों, सेवा इंटरनेशनल स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आपणे अंग्रेजी माध्यम की अंदर धोरण 6 की अंदर आज गुजराती विषय की अंदर चेप्टर नंबर टू नो अभ्यास करीशु, बे नो अभ्यास करीशु। तो जे जेनु टाइटल है ठंडी। तो विद्यार्थी मित्रों, आपणे सरस मजानो काव्यनो अभ्यास करो छो, तो चालो आपणे टेक्स्ट बुक में जई अने सरस मजाना काव्यनो अभ्यास करिए। तो विद्यार्थी मित्रों, धोरण 6 विषय गुजराती चैप्टर नंबर 2 जेनु टाइटल छे, जुओ चैप्टर नंबर 2 जेनु टाइटल छे ठंडी। ठंडी एटले के शू? शीतलता। ठंडी एटले शू कहेवाय? शीतलता। जेना लेखक छे कृष्ण दवी। तो विद्यार्थी मित्रों, अहींया तमने चित्र आपेलू छे, चित्र तमे जोई शको छो। सरस मजाना एक बैठक रूम नुं चित्र छे। चित्रनी अंदर तमने एक वस्तु देखाय छे, जे इलेक्ट्रॉनिक वस्तु छे, जे फ्रीज छे। शू छे? अहींया फ्रीज तमने देखाय छे। तो फ्रीजनी अंदर वस्तुने ठंडी राखवा माटे अहींया इलेक्ट्रॉनिक साधननी अंदर मूकवामां आवे छे, जेनी अंदर के फळ फूल छे, શાકભાજી છે, દૂધ છે, દૂધ દહીં છે, બધું અહીંયા ઠંડી વસ્તુ રાખવા માટે મૂકવામાં આવે છે। તો ફ્રીજ દેખવા મળે છે અહીંયા સરસ મજાનું। અહીંયા જુઓ, ટામેટું જોવા મળે છે, અહીંયા સરસ મજાની બારીમાંથી સૂરજના કિરણો પણ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો કે અહીંયા તમે જોઈ શકો છો, તો શબ્દની અંદર, શબ્દ સમજૂતીની અંદર કે જે ફ્રીજ, તો ફ્રીજ શું છે? તો ફ્રીજ એક ઇલેક્ટ્રોનિક સાધન છે। ફ્રીજ શું છે? એક ઇલેક્ટ્રોનિક સાધન છે। એના પછી એક બંડી। બંડી શું છે? તો બંડી એક પ્રકારનું પહેરણ છે। બંડી એ શું છે? એક પ્રકારનું પહેરણ છે। એના પછી જોઈએ તો કે ડાળ। ડાળ એટલે કે શાખા। ડાળ એટલે શું થાય? શાખા। અડકું દડકું, એ અડકું દડકું એ એક પ્રકારની રમત છે। અડકું દડકું એ શું છે? એક પ્રકારની રમત છે। હૂંફ, હૂંફ એટલે કે ગરમાવું। હૂંફ એટલે શું કહેવાય? હૂંફ એટલે કે ગરમાવું। હૂંફને શું કહેવાય છે? ગરમાવું કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને શબ્દ સમજૂતી આપેલી છે કે બંડી એટલે કે એક પ્રકારનું પહેરણ છે, અડકું દડકું એક બાળ રમત છે, હૂંફ એટલે ગરમારો, અને ઘારી એટલે કે એક મીઠાઈનું નામ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનું કાવ્ય છે। તો કાવ્યનું આપણું ગાન કરીશું પહેલાં। તો કાવ્યની અંદર, ગાનની અંદર આપણે હરેક પંક્તિનું ગાન કરીશું, તો તમારે પણ ધ્યાન રાખવાનું છે। તો કે કહી ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી દૂધી માસી ઝટ પહેરાવો બંડી, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ જ સવારનો તડકો, અહીં બસ તો ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ, ત્યાં દરવાજો ખુલ્લો લેવા માટે ઘારી, મોળા ભાઈ ટમેટાને ટપાક ટપલી મારી, દડબડ કરતું ગયું ટામેટ છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, ત્યાંના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટામેટા પ્યારા મીઠા મીઠો મીઠો તડકો, ત્યાંના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહી ટામેટા રાજા પેરો મીઠો મીઠો તડકો। તો સરસ મજાનું કાવ્ય છે। તો કાવ્યની સમજૂતી જોઈશું કે કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી। ટામેટું કહે શું કહે છે? કે મને ફ્રીજમાં શું લાગે છે? બહુ ઠંડી લાગે છે, માટે હે દૂધી માસી, એ દૂધી માસી તમે જલ્દીથી મને ગરમ ગરમ બંડી પહેરાવો, આના કરતાં હતા ડાળ પર રમતા રમતો દડકો, મીઠું મીઠું મને જ લાગતો એ જ સવારનો તડકો। કે આ ફ્રીજ કરતી આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ક્યાં હતા? કે બહારે, ક્યાં હતા? બહાર, આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો, આના કરતાં આપણે ડાળ પર રમતા ત્યાં અડકો દડકો રમવાની મજા આવતી હતી, સૂરજનો તડકો ખા અને સરસ મજાનો સૂરજનો તડકો આવતો, એ તડકાની અંદર આપણે મોજથી રમતા હતા, બસ અહીં તો ઠંડી ઠંડી અને બરફના ગામ, કે અહીં તો શું જોવા મળે છે? બસ અહીં તો ઠંડી ઠંડી અને બરફના ગામ જોવા મળે છે, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ, અહીં તો બસ ચારે બાજુ ઠંડી ઠંડી અને બરફ જ જોવા મળે છે, હૂંફ તો ગરમાવો તો જોવા મળતો જ નથી, આ કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી તો હૂંફનું નામ જ, ત્યાં દરવાજો ખોલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, કે અચાનક ત્યાં દરવાજો કોઈ ખોલ્યું એક મીઠાઈ લેવા માટે, એ ઘારી શું છે? સુરતી બાજુની મીઠાઈ છે। તો કે અચાનક ઘારી લેવા માટે દરવાજો ખોલ્યો તો મોળાભાઈએ મોજમાં આવીને એની ટપાક દઈને ટપલી ટામેટાને મારી દીધી, એટલે મોળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી દીધી, દડબડ કરતું ગયું ટામેટી છેક ફ્રીજની બહાર, તો કે ફ્રીજની બહાર ટામેટું તો ગબડતું તે ફ્રીજની બહાર જોયું, અને બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, અચાનક એની બારીમાંથી શું જોયું? સૂરજના બે કિરણો જોયા, અને ત્યાં એને ખુશી થઈ, એ ખુશીનો પાર જ ના રહ્યો,
ત્યાં નાના બે કીડનું આવ્યા, પાર કરીને સડકો, કહી ટામેટા રાજા પહેરું મીઠું મીઠું તડકો, હે ટામેટા રાજા હવે તમે અમારું મીઠું મીઠું તડકો પહેરું. તો સરસ મજાનું કાવ્ય છે, તમારે પણ કાવ્યનું ગાન કરવાનું છે. કાવ્યનું ગાન કરી અને કાવ્ય તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. હવે સ્વાધ્યાયકારના પ્રશ્નો છે. સ્વાધ્યાયકારની અંદર પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે કાવ્ય ભણ્યા તો ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો ફ્રીજમાં ઠંડી ટામેટાને લાગે છે. ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો ટામેટાને. ટમેટું બંડી પહેરાવવા કોને કહે છે? તો ટમેટું બંડી પહેરાવવાનું દૂધી માસીને કહે છે. કોને કહે છે? દૂધી માસીને કહે છે. આગલું પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ટેક્સ્ટમાં, ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? તો ટમેટાને ડાળ પર હડકો દડકો રમવાની મજા આવતી હતી અને સવારનો તડકા અને હૂફ આપતા હતા, આથી તેને ડાળ પર રમવાની મજા આવતી હતી, આથી એને ગમતું હતું. ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? તો ફ્રીજનો દરવાજો કારી લેવા માટે ખુલ્યો હતો. ટમેટું ખુશ કેમ થયું? તો ટમેટું સૂરજને જોઈ અને ખુશ થયું હતું. ટમેટું સૂરજના કિરણો જોઈ અને ખુશ થઈ ગયું હતું. નીચેના પ્રશ્નો હવે જુઓ. પ્રશ્ન નંબર બે, તો કે પ્રશ્ન નંબર બે, નીચેના દરેક શબ્દના બે બે વાક્ય બનાવો. અહીંયા ફ્રીજ, ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે અને ફ્રીજ રસોડામાં હોય છે. વાસી, તો વાસીનું, તો કે વાસી ખોરાક ખાવો નહીં. પહેલું વાક્ય બનાવવાનું કે વાસી ખોરાક ખાવો નહીં, અને બીજું વાક્ય કે વાસી ખોરાક ખાવાથી બીમાર પડાય છે. એ જ રીતે ઠંડી, તો ઠંડીનું વાક્ય બનાવો. હવે શિયાળામાં ઠંડી પડે છે અને ઠંડીમાં ગરમ કપડાં પહેરવા જોઈએ. રાજા, રાજા દયાળુ છે અને રાજા એ પ્રજાના પ્રિય છે. આ રીતે તમારે વાક્ય બનાવવાના. સૂરજનું વાક્ય બનાવો, તો કે ચોથા નંબરમાં સૂરજ આપેલું, તો કે સૂરજ ગરમી આપે છે અને સૂરજ સવારે આવે છે. આ રીતે વાક્ય બનાવવાનું. પ્રશ્ન નંબર ત્રણ, નીચે આપેલા બે શબ્દો પરથી બે વાક્ય, એક વાક્ય બનાવવાનું, બે શબ્દો પરથી એક વાક્ય. ટમેટું અને પંખું, તો કે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. આ રીતે મોબાઈલ અને પેન, તો કે આ રીતે બનાવવાનું. મોબાઈલ અને પેન, તો કેવી રીતે બનાવવાનું છે? મોબાઈલ અને પેનનું વાક્ય, તો કે મોબાઈલ નંબર પેન વડે લખાય છે. દૂધ અને દૂધી અને ચોપડી, તો કે આ ચોપડીમાં દૂધી વિશેનું ચિત્ર છે. તડકો અને બરફ, તડકામાં બરફ પીંગળી જાય છે. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા આપેલું છે બોક્સમાં, આપેલા ટ્રાફિક સંકેતનો યોગ્ય સાઈડનું બોર્ડ સામે નિશાની કરવું અને શું સૂચવે છે? તો પહેલાંની નિશાની છે એ શું સૂચવે છે? તો પહેલા નંબરમાં જુઓ, તો પહેલા નંબરની નિશાની છે, તમે જોઈ શકો છો. તો આ શાની નિશાની છે? તો આ નિશાની છે નો એન્ટ્રીની છે. શું છે? નો એન્ટ્રી. તમારે અહીંયા જુઓ, નો એન્ટ્રીની નિશાની છે. બીજી નિશાની શાની છે? તો નો પાર્કિંગની. શું છે? નો પાર્કિંગની નિશાની છે. નો પાર્કિંગની નિશાની છે. એ જ રીતે ત્રીજા નંબરમાં શું છે? ઝીબ્રા ક્રોસિંગ છે. એ જે ચોથા નંબરમાં શું છે? સ્પીડ બ્રેકર છે. અને પાંચમા નંબરમાં શું છે? નો હોર્ન. અને છઠ્ઠા નંબરમાં છે રેલવે ગેટ છે. આ રીતે તમારે જોવાનું છે. હવે નીચેને પાંચ વાક્યો છે એ સરસ અક્ષરે તમારે લખવાના છે. પ્રશ્ન નંબર છ, તો છ ની અંદર કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાનું છે. આના કરતા હતા ડાળ પર રમતા 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 અડકો દડકો મીઠું મીઠું મને જ રાજ તો એ જ સવારનો તડકો. આવી રીતે તમારે કાવ્ય પૂરું કરવાનું છે. તો આ રીતે સાતમો પ્રશ્ન છે, કાવ્યમાંથી પ્રાસવાળા ઠંડી, તો કે ઠંડી તો બંડી. શું કહે છે? ઠંડી તો બંડી. એ જ રીતે તમારે તડકો તો દડકો, તો તડકો. ગામ તો નામ, ઘારી તો મારી, બહાર તો અંદર. એ જ રીતે બંડી તો ઠંડી. આ રીતે એ જ રીતે તમારે પૂરા કરવાના છે. આ જ રીતે તમારે નીચેના શબ્દોની શબ્દકોશમાં લખો. તો અહીંયા તમને ટમેટું આપેલું છે, ઠંડી આપેલું છે, બંડી, તડકો અને સૂરજ. તો પહેલાં શું આવશે? ક્રમમાં ગોઠવવાનું છે. શું કરે છે? ક્રમમાં. તો પહેલે તમારે શું લખવાનું છે? ટમેટું. શું લખવાનું છે? ટમેટું. એના પછી શું આવશે? ઠંડી. શું આવશે બીજા નંબરમાં? ઠંડી. બીજા નંબરમાં ઠંડી આવશે. ત્રીજા નંબરમાં આવશે તડકો. ત્રીજા નંબરમાં તડકો. એના પછી ચોથા નંબરમાં શું આવશે? ચોથા નંબરમાં બંડી આવશે. શું આવશે? બંડી. અને પાંચમા નંબરમાં સુરત.
અને શબ્દકોશ ક્રમના પ્રમાણે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. તો તમામ કાર્ય તમારી નોટબુકમાં અને સ્વાધ્યાયપોથીમાં શાંતિપૂર્વક કરવાનું છે અને PDFમાં આપેલું કાર્ય તમારે પહેલાં સ્વાધ્યાયપોથીમાં લખવાનું અને પછી નોટબુકમાં. નમસ્કાર, થેન્ક યુ.